हेलो एवरीवन, हूँ छू भाविक धामेचा, डॉक्टर सुभाष टेक्निकल कैम्पस जूनागढ़थी। डियर स्टूडेंट्स, अगाउना लेक्चर में अगाउना वीडियो में आपणे प्रोजेक्शन ऑफ पॉइंट और प्रोजेक्शन ऑफ लाइन विषय डिस्कशन करी, तेमना बेजिक कंसेप्ट जोई गया, साथे साथे तेमना प्रॉब्लम्स पण भणी गया। तो आज फरी पाछा ए बन्नेना बेजिक कंसेप्टनो यूज करी आपणे प्रोजेक्शन ऑफ प्लेन एटले के सपाटीना प्रक्षेपो स्टार्ट करवानुं छे। सी तो लेट अस स्टार्ट प्रोजेक्शन ऑफ प्लेन। જોઈએ આપણે કે આપણને પ્રોજેક્શન ઓફ પ્લેનનો પ્રોબ્લેમ કઈ રીતે પૂછાય છે। સી શું કહે છે કે 30 mm બાજુ ધરાવતી એક નિયમિત પંચકોણની પ્લેટ કે જેની એક બાજુ એચપી પર પડેલી છે। યાદ રાખજો સ્ટુડન્ટ્સ કે 30 mm બાજુ ધરાવતી નિયમિત પંચકોણની એક પ્લેટ છે જેની એક બાજુ એચપી પર પડેલી છે, સાથે સાથે આ પંચકોણ પ્લેટ છે એચપી સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે અને વીપી સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે, તો તેમના પ્રક્ષેપકો દોરો। ગિવન ડેટાના સ્વરૂપમાં જોઈએ તો આપણને સપાટી તરીકે એક નિયમિત પંચકોણ લેવાનું કીધું છે કે જેની બાજુ 30 mm આપેલી છે, જે એચપી સાથે ખૂણો બનાવે છે એટલે થીટા આપણને આપેલો છે 45 ડિગ્રી 45 ડિગ્રી, અને વીપી સાથેનો ખૂણો એટલે કે ફાય આપણને આપેલો છે 30 ડિગ્રી। ડિસ્ટન્સ આપણને ખ્યાલ જ છે મુજબ કે પ્રોજેક્શન્સ ઓફ પોઈન્ટ હોય, લાઇન હોય કે પ્લેન હોય, પહેલું કામ આપણે હંમેશા કરવાનું રહેશે એક સુટેબલ લંબાઈની એક્સ વાય રેખા, જે કંઈક આપણને આ રીતે જોવા મળશે। સ્ટુડન્ટ્સ અહીં યાદ રાખજો કે જ્યારે જ્યારે સપાટીના પ્રક્ષેપોનો પ્રોબ્લેમ આપણે બનાવતા હોય ત્યારે એના ફર્સ્ટ સ્ટેપમાં આપણે હંમેશા આપેલી સપાટીનો એલિવેશન અને પ્લાન બનાવવાનું રહેશે। અગાઉ આપણે પ્રોજેક્શન ઓફ પોઈન્ટ્સ અને લાઇનના બેઝિક કન્સેપ્ટમાં જોઈ ગયા મુજબ અહીં પણ એ જ રીતે કે જો એલિવેશનના રૂપમાં પૂરેપૂરી સપાટી બનતી હશે તો પ્લાનના રૂપમાં એક બાજુ જોવા મળશે, અથવા તો જો પ્લાનના રૂપમાં પૂરેપૂરી સપાટી બનતી હશે તો એલિવેશનના રૂપમાં એક બાજુ જોવા મળશે। તો આપણે ડેટા ઉપર ફોકસ કરીશું, ડેટા ઉપર એનાલિસિસ કરીશું, એટલે આપણને આપણું ફર્સ્ટ સ્ટેપ છે એ ઇઝીલી ક્લિયર થશે। જેમ કે આજના આ પ્રોબ્લેમમાં આપણને એવું કીધેલું છે કે 30 mm બાજુવાળી એક પંચકોણાકાર પ્લેટ તેની એક બાજુ સાથે એચપી પર ઊભી છે, મતલબ એવું થશે કે તેની એક બાજુ જે એલિવેશનના રૂપમાં છે અને એ એક્સ વાય રેખા પર ઊભેલી હોવી જોઈએ। તો ડિયર સ્ટુડન્ટ્સ એ ક્યારે પોસિબલ બનશે કે જો એક્સ વાય રેખાની નીચે પ્લાનના સ્વરૂપમાં પૂરેપૂરી પંચકોણાકાર પ્લેટ આપણી પાસે હાજર હોય, અને જો આપણે એના પ્રોજેક્શન લઈએ તો એક્સ વાય રેખા પર એલિવેશનના રૂપમાં આપણે તે બાજુ બનાવી શકીએ। તો અહીં આપણે સૌપ્રથમ એક્સ વાય રેખાની નીચે એક 30 mm બાજુવાળો નિયમિત પંચકોણ તૈયાર કરવો પડશે। ચેપ્ટર 4માં આપણને નિયમિત પંચકોણ માટેની ઘણી બધી મેથડ્સ આપેલી છે, તો કોઈપણ એક મેથડથી આપણે સૌપ્રથમ એક નિયમિત પંચકોણાકાર તૈયાર કરીશું, ક્યાં તો કે એક્સ વાય રેખાની નીચે, જે આપણે કંઈક આ રીતે જોવા મળશે, અને જો તેમાં નામ નિર્દેશન કરીએ તો કંઈક એ બી સી ડી અને ઈ આ રીતે દર્શાવી શકીએ। તો ડિયર સ્ટુડન્ટ્સ અહીં આપણે આપેલી સપાટી એટલે કે પંચકોણનો પ્લાન તો બનાવી લીધો, અને હવે સાથે સાથે આપણને એક કન્ડિશન આપેલી હતી ડેટામાં કે તેની એક બાજુ એચપી ઉપર ઊભી છે, તો ડિયર સ્ટુડન્ટ્સ એચપી ઉપરથી એલિવેશન મળશે અને આ એલિવેશન એક્સ વાય રેખા ઉપર ઊભેલી હોય એ રીતે આપણે તૈયાર કરવાનું રહેશે। તો શું કરી શકાય, તો કે એ બી સી ડી અને ઈ ઉપરથી જો આપણે કંઈક પ્રોજેક્શન લઈએ એક્સ વાય રેખા સુધી તો આપણને આ રીતે જોવા મળશે, અને એ પ્રોજેક્શન ઉપરથી આપણે પંચકોણ પ્લેટની એલિવેશનની એક બાજુ આ રીતે તૈયાર કરી શકીશું। હવે એલિવેશન હોવાથી આપણે ડેઝના સ્વરૂપમાં દર્શાવીએ તો બી ડેસ, એ ડેસ, સી ડેસ, ઈ ડેસ અને ડી ડેસ, આ થશે આપણા પંચકોણાકાર પ્લેટની એક બાજુ કે જે એચપી ઉપર ઊભી છે। તો અહીં આપણે આપેલી સપાટી એટલે કે પંચકોણની એલિવેશન અને પ્લાન છે આપણે મેળવી લીધું। હમણાં જ આપણે વાત કરી ગઈ મુજબ કે જો એલિવેશનના રૂપમાં પૂરેપૂરી સપાટી હશે તો પ્લાનના રૂપમાં એક બાજુ હશે, અને જો પ્લાનના રૂપમાં પૂરેપૂરી સપાટી હશે તો એલિવેશનના રૂપમાં એક બાજુ બનતી હશે। હવે જો ગિવન ડેટા તરફ નજર કરીને યાદ કરીએ તો આપણી પાસે થીટા અને ફાય બંને અવેલેબલ છે, તો આપણે શરૂઆત કરીશું થીટાથી। થીટા આપણને ખ્યાલ છે કે થીટા બેઝિકલી એંગલ છે એચપીનો, એચપી ઉપરથી મળે છે એલિવેશન, અને આપણા ફર્સ્ટ સ્ટેપમાં એલિવેશન તરીકે આપણી પાસે એક બાજુ પડેલી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો। તો
तो શું કરવું પડશે તો કે આપણે આ બાજુને આપણા આ એલિવેશનને થીટા જેટલા એંગલે લેવી પડશે જે કંઈક આ રીતે જોવા મળશે જેના એક છેડા ઉપર આપણે દર્શાવી શકીશું બી ડેશ એ ડેશ બીજા છેડા ઉપર દર્શાવી શકીશું ડી ડેશ અને યોગ્ય માપ લઈ એમની મદદથી આપણે વચ્ચે બતાવીશું સી ડેશ ઈ ડેશ ત્યારબાદ તમે જોઈ શકો છો મુજબ કે હવે આપણે આપણો પ્લાન જે છે એ મેળવવાનો બાકી છે એટલે કે 45 ડિગ્રીએ પંચકોણ કેવી રીતે પોઝિશનમાં દેખાય એ જોવાનું બાકી છે તો એના માટે આપણે જે બાજુ છે જેને 45 ડિગ્રીએ લઈ ગયા છે જે એલિવેશનને 45 ડિગ્રીએ લઈ ગયા છે ત્યાંથી તમને વિડિયોમાં દેખાય છે મુજબ ત્રણે ત્રણ પોઈન્ટ ઉપરથી એટલે કે પાંચે પાંચ પોઈન્ટ ઉપરથી આપણે પ્રોજેક્શન લાઈન લઈશું નીચેની દિશામાં તો અહીં તમે જોઈ શકો છો કે એ ડેશ અને બી ડેશ બંને પોઈન્ટની એક જ પ્રોજેક્શન રેખા નીકળશે તેવી જ રીતે સી ડેશ અને ઈ ડેશ એ પણ બંને પોઈન્ટની એક જ પ્રોજેક્શન રેખા નીકળશે અને ત્રીજી પ્રોજેક્શન રેખા છે જે છે બિંદુ ડી ડેશની આવી જ રીતે ડિયર સ્ટુડન્ટ્સ હવે આપણે આપણા મેઇન પ્લાનમાં જશું જે એક્સ વાય રેખાની નીચે આપણે બનાવેલો હતો અને ત્યાંથી આપણે હોરિઝોન્ટલી પ્રોજેક્શન લઈશું જે એ બી સી ડી અને ઈમાંથી બહાર નીકળતા હશે હવે એ ડેશમાંથી નીકળતી વર્ટિકલ પ્રોજેક્શન રેખા અને એમાંથી નીકળતી હોરિઝોન્ટલ પ્રોજેક્શન રેખા આ બંને જ્યાં ઇન્ટરસેક્ટ કરે છે ત્યાં આપણે એક બિંદુ માર્ક કરીએ આગળ વધીએ બી ડેશમાંથી નીકળતી વર્ટિકલ પ્રોજેક્શન રેખા અને બીમાંથી નીકળતી હોરિઝોન્ટલ પ્રોજેક્શન રેખા એ બંને જ્યાં ઇન્ટરસેક્ટ કરે છે ત્યાં આપણે એક પોઈન્ટ માર્ક કરીશું આવી જ રીતે સી ડેશ સી ડી ડેશ ડી અને ઈ ડેશ ઈમાંથી નીકળતી વર્ટિકલ અને હોરિઝોન્ટલ પ્રોજેક્શન રેખાને જો માર્ક કરતા જઈએ નવા નવા બિંદુ મેળવતા જઈએ તો કુલ પાંચ બિંદુ આપણને મળશે જે કંઈ જોડવામાં આવે તો કંઈક આ રીતે આપણને નવો પેન્ટાગોન નવો પંચકોણ જોવા મળશે મતલબ થશે કે આપણા 30 mm બાજુવાળા પેન્ટાગોનને જો તમે 45 ડિગ્રીને એંગલે જો તો એની સાઇઝમાં કેવો ફેરફાર થાય છે જે આપણે વિડીયોમાં દર્શાવ્યા મુજબ દેખાય છે અને આ નવા મળતા પ્લાનને આપણે નામ નિર્દેશન કરીએ તો A1, B1, C1, D1 અને E1થી દર્શાવી શકાય અને પ્લાન હોવાથી આપણે ડેશ કરવાની કંઈ જરૂરિયાત રહેતી નથી તો ડિયર સ્ટુડન્ટ્સ ફર્સ્ટ સ્ટેપમાં આપણે આપેલી સપાટીનો એલિવેશન પ્લાન નક્કી કર્યો ત્યારબાદ થીટા જેટલા એંગલે નવો એલિવેશન અને પ્લાન નક્કી કર્યો અને હવે બજે કામ છે એ છે ફાઈ જેટલા એંગલનું મતલબ કે આપેલા એ ફાઈ જેટલા એંગલે વળી પાછો એક નવો એલિવેશન અને પ્લાન બનાવવાનું તો વળી પાછા જો આપણે ગિવન ડેટામાં નજર કરીએ તો આપણને ફાઈ આપેલો છે 30 ડિગ્રી અને આપણે જાણીએ જ છીએ મુજબ કે ફાઈ એંગલ છે વીપીનો વીપી ઉપરથી પ્લાન મળે અને અહીં આપણે નવા મળેલા પ્લાનને એટલે કે 45 ડિગ્રીએ મળેલા પ્લાનને ફોકસ કરીશું અને એ નવા મળેલા પ્લાનને આપણે લઈ જઈશું 30 ડિગ્રીના એંગલે તો એમના માટે આપણે એક્સ વાય રેખા પર થોડો સ્પેસ છોડી અને એક એક્સટેન્શન લાઈન લઈશું 30 ડિગ્રીના એંગલે અને એની ઉપર આપણે નવો મળેલો પ્લાન એટલે કે 45 ડિગ્રીએ રહેલો પ્લાન કે જેને આપણે A1, B1, C1, D1, E1થી દર્શાવેલું છે એ આપણે બતાવીશું જે વિડીયોમાં દેખાય છે મુજબ તૈયાર થશે સ્ટુડન્ટ્સ અહીં આપણે એક નવો પ્લાન મેળવ્યો એટલે કે 45 ડિગ્રીએ મળેલા પ્લાનને આપણે કન્વર્ટ કર્યો વળી પાછો 30 ડિગ્રીને એંગલે મતલબ એવો થશે કે હવે આપણે વળી પાછો નવો એલિવેશન મેળવવાનો છે તો થોડુંક તમે લોજિક લગાવો અગાઉ જોઈ ગયેલા છે એ જ રીતે તો હવે આપણે આ 30 ડિગ્રીએ રહેલા પ્લાન ઉપરથી વળી પાછી પ્રોજેક્શન્સ રેખાઓ ખેંચવાની રહેશે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તો અહીં આપણે A1, B1, C1, D1 અને E1 મતલબ કે બધા જ પોઈન્ટ પાસેથી વર્ટિકલ પ્રોજેક્શન રેખાઓ લીધેલી છે અને કોન્સિડેન્ટલી A1 અને D1 બંને પોઈન્ટમાંથી નીકળતી પ્રોજેક્શન રેખા એક જ જોવા મળે છે હવે અગાઉ જોઈ ગયેલા છે મુજબ કે જે 45 ડિગ્રીએ રહેલો એલિવેશન છે ત્યાંથી આપણે હોરિઝોન્ટલ રેખાઓ હોરિઝોન્ટલ પ્રોજેક્શન લાઈન લઈશું જે કંઈક આ રીતે જોવા મળશે હવે જો A1ની વર્ટિકલ પ્રોજેક્શન લાઈન અને એ ડેશની હોરિઝોન્ટલ પ્રોજેક્શન લાઈનને જોડીએ તો કંઈક નવો પોઈન્ટ મળશે અને એવી જ રીતે B1ની વર્ટિકલ લાઈન અને બી ડેશની હોરિઝોન્ટલ લાઈનને જો કનેક્ટ કરીએ તો વળી એક નવો પોઈન્ટ મળશે તો આ જે નવા બે પોઈન્ટ મળે છે તેને જોડતા એક નવી બાજુ આપણી આ રીતે તૈયાર થશે આગળ વધતા C1ની વર્ટિકલ પ્રોજેક્શન રેખા અને સી ડેઝની હોરિઝોન્ટલ પ્રોજેક્શન રેખા જ્યાં ઇન્ટરસેક્ટ થશે ત્યાં પાછું એક નવું બિંદુ મળશે મતલબ કે વળી પાછી એક નવી બાજુ તૈયાર થશે એવી જ રીતે
डी वन में निकलती वर्टिकल प्रोजेक्शन रेखा और डी डेस में पसार थती ओरिजेंटल प्रोजेक्शन रेखा ए बने जे इंटरसेक्ट थे त्या वड़ी पाछ एक नव बिंदु मळशे। एनो मतलब कि आपने अपनी त्रीजी बाजू जोवा मळशे। सेम मेथड थी आगळ वधीए तो ई वन में पसार थती वर्टिकल प्रोजेक्शन रेखा और ई डेज में पसार थती ओरिजेंटल प्रोजेक्शन रेखा ए बने जे इंटरसेक्ट थे त्या पण एक नव बिंदु मळशे। एनो मतलब कि आपने एक चौथी बाजू जोवा मळशे। हवे बाकी रहेली बाजू ने जो जोड़ी दईए तो अगेन 30 डिग्री आपने आपणो नवो पंचकोण छे एलिवेशनना रूपमां जोवा मळशे। त्यारबाद जो एमनुं नाम निर्देशन करिए तो ए वन डेश बी वन डेश सी वन डेश डी वन डेश अने ई वन डेशना स्वरूपमां कंईक आ रीते जोवा मळशे। तो डियर स्टूडेंट्स, आपणे कंईक आ रीते सपाटीना प्रक्षेपो एटले के प्रोजेक्शन ऑफ प्लेनना प्रॉब्लम छे ए ड्रॉ करी शकीए छीए। याद रखजो कि जो डेटामां थीटा अने फाय बंने आपेला होय तो एक्स वाय रेखा उपर आपणे त्रण स्टेपमां प्रॉब्लमने कम्प्लीट करवो पड़शे। जेमां पहला स्टेपमां आपेली सपाटीनुं एलिवेशन अने प्लान नक्की करो, बीजा स्टेपमां थीटानो यूज करी अने नवो एलिवेशन अने प्लान बनावो, अने त्रीजा स्टेपमां फायनो यूज करी अने एलिवेशन अने प्लान मेळवो। ओके, तो स्टूडेंट्स आजनो सपाटीना प्रक्षेपकोनो एटले के प्रोजेक्शन ऑफ प्लेननो जे प्रॉब्लम છે એ આપણે પૂર્ણ કરીએ છીએ। આઈ હોપ કે તમને બધાને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયેલ હશે। મળીશું પાછા આ જ ચેપ્ટરના એટલે કે પ્રોજેક્શન ઓફ પ્લેનના એક નવા પ્રોબ્લેમ સાથે। તો હેવ અ ગ્રેટ ડે।